ચાલો દોર આજ આપણે આપણને આ જે પ્રક્રિયા આપી છે H2O અને I2O વચ્ચે પ્રક્રિયા થઈ અને HI બનવા માટેની પ્રક્રિયા છે આ પ્રક્રિયા માટે આપણે ત્રણ બાબતો અહીંયા આગળ મેળવવાની છે એક K'C=1KC બીજું K'C બરાબર √KC અને ત્રીજું K'C બરાબર KC^L આઈપજ પ્રક્રિયા માટે આપણે આ જુદી જુદી ત્રણ બાબતો સાબિત કરશું તો પહેલા આપણે લઈ લઈએ K'C=1KC આની સાબિત લઈ હવે જો આપણને આ જે પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયા માટે આપણે સંકોચન KC નું સૂત્ર લખીએ તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની પુરોગામી પ્રક્રિયા માટે આપેલ પ્રક્રિયાની પુરોગામી પ્રક્રિયા માટે પુરોગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક KC ઇક્વલ ટુ સંતુલન અચળાંક KC ઇક્વલ ટુ નિપજ કઈ છે આપણી HI ઘાતાંક બે આવશે કારણ કે મૂળ બે છે છેદમાં H2 અને I2 ની સાંદ્રતા અને આપણે કહીએ સમીકરણ નંબર 1 હવે આપણને જે પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયાનો પ્રતિગામી પ્રક્રિયા માટેનો આપણે સંતુલન અચળાંક લઈ તો પ્રતિગામી પ્રક્રિયા માટે આપેલ પ્રક્રિયાની પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક K'C હોય તો પ્રતિગામી પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક આપણે ધારી લઈએ K'C તો K'C હોય તો એના માટેનું સૂત્ર શું થશે જો પુરોગામી પ્રક્રિયા છે તો એના પ્રક્રિયકો H2O અને I2O હતા નિપજ HI પણ જ્યારે પ્રતિગામી પ્રક્રિયા થશે ત્યારે પ્રક્રિયક કોણ બની જશે HI અને નિપજ કોણ થઈ જશે H2O અને I2O તો પ્રતિગામી પ્રક્રિયા માટે જો આપણે સંતુલન અચળાંકનું સૂત્ર લખીએ તો નિપજ H2O અને I2O છે એટલે અંશમાં આવશે H2O ની સાંદ્રતા એને ગુણ્યા I2O ની સાંદ્રતા અને છેદમાં પ્રક્રિયક આપણો છે HI તો HI ની સાંદ્રતાનો વર્ગ સમીકરણ નંબર 2 હવે આ સમીકરણ 1 અને 2 એને સરખાવે તો આપણને ખ્યાલ આવે કે બે એકબીજાને વ્યસ્ત છે આ HI છે અંશમાં છે આ સમીકરણમાં HI નો વર્ગ છેદમાં છે H2O I2O નો ગુણાકાર છેદમાં છે H2O I2O નો ગુણાકાર અંશમાં છે તો સમીકરણ 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ કે KC અને KC એકબીજાના વ્યસ્ત છે તો આમ સમીકરણ 1 અને 2 પરથી અને 2 પરથી કહી શકાય કે K'C=1KC બે એકબીજાના વ્યસ્ત છે તો આ પ્રક્રિયા પરથી આ પહેલી બાબત અહીંયા સાબિત થાય છે હવે બીજું લઈ લઈએ બીજું આપણને કીધું છે K'C=KC^1 આવું આપણે મેળવવાનું છે આપણે અહીં આગળ સંતુલન અચળાંક K'C જ લેશું બરોબર પેલા આપણે સંતુલન અચળાંક KC નું મૂલ્ય આ આપણે સમીકરણ 1 અહીં આપી દીધું છે આ પ્રક્રિયા ઉપરથી KC આપણે દર્શાવી દીધો છે હું કન્ટિન્યુ લઉં છું હવે શું કરશું આપણે આ પ્રક્રિયા જે છે એને હું બે વડે ભાગી નાખું અહીં 2 મોલ છે એના બદલે 1 મોલ માટે આપણે પ્રક્રિયા લેવી છે તો બંને બાજુ આપણે 2 વડે ભાગી નાખીએ તો આપણું સમીકરણ આ પ્રમાણે બનશે 1/2 H2 + 1/2 I2 સામે આવશે HI બરોબર હવે આ પ્રક્રિયા માટે આપણે સંતુલન અચળાંક લખીએ અને જો K'C ધારી લઈએ તો શું લખી શકીએ હવે ઉપરોક્ત પ્રક્રિયા માટે સંતુલન અચળાંક K'C હોય તો હવે આપણે K'C નું મૂલ્ય અહીં દર્શાવી દઈએ સૂત્ર વડે તો K
KAC is equal to નિપજ છે HI તો અહીંયા પર આપણે HI લઈએ છેદમાં પ્રક્રિયકો H2 ની વનાકાર અને I2 એની પણ વનાકાર હવે આપણે શું કરશું હવે આ જે આપણું કેસીનું સૂત્ર છે એમાં જે અહીં આપણે જે સાંદ્રતા દર્શાવેલી છે નિપજ અને પ્રક્રિયકની એ સાંદ્રતાનો વર્ગ કરીને આપણે વર્ગમૂળ કરી લઈએ તો મૂલ્યમાં કાંઈ ફેર પડે ગણિતની દ્રષ્ટિએ કોઈ સંખ્યાનો વર્ગ કરીએ માનો 3 છે તો આપણે એનો વર્ગ કરીએ તો 9 થાય અને પાછળનું વર્ગમૂળ લઉં તો પાછું કેટલું મૂલ્ય આવી જાય 3 એટલે વર્ગ કરીને વર્ગમૂળ લઈએ તો કાંઈ મૂલ્યમાં ફેર પડે નહીં તો આપણે આવું જ કરશું કાંઈક જો આપણે પેલા બધાનો વર્ગ કરી નાખું બરોબર તો HI એનો વર્ગ પછી H2 આનો મેં વર્ગ કર્યો વનાકાર તો હતી જ બરોબર આ હતો અને આપણે વર્ગ કર્યો એને ગુણ્યા I2 તો આનો વર્ગ કર્યો અને વનાકાર હતી તો આપણે બધાનો વર્ગ કર્યો વર્ગ કરી અને આપણે વર્ગમૂળ લઈ લઈએ તો સાંદ્રતામાં કોઈ ફેર પડે નહીં વર્ગ મેં દરેક સાંદ્રતાનો વર્ગ દર્શાવી દીધો HI નો વર્ગ પછી H2 નો વર્ગ I2 નો વર્ગ 9 ની ઘાતાંક હતી અને આખા કૌંસ ઉપર વર્ગમૂળ એટલે વર્ગ કરી અને વર્ગમૂળ આપણે લઈ લીધું હવે આનું સાદરૂપ આપીએ તો HI નો સ્ક્વેર અહીંયા દૂર થઈ જાય એટલે H2 અહીંયા પણ એ જ રીતે તો I2 બરોબર આપણે કૌંસ ની અંદર છેલું સાદરૂપ આવ્યું એની ઉપર ઘાતાંક આવશે વનાંક તો કૌંસ ની અંદર જે છે એ શું છે તો સમીકરણ એક ઉપરથી આપણે કહી શકીએ કે એ શું છે કેસી તો એના સ્થાને આપણે કેસી મૂકી દઈએ KDC બરાબર અહીંયા કેસી એની વનાંક ઘાતાંક અહીંયા આપણે કેવું પડે કે આ સેના ઉપરથી આપણે દર્શાવ્યું સમીકરણ એક પરથી બરોબર તો આની સાબિતી પણ આપણી પાસે આવી ગઈ હવે ત્રીજું લઈએ આ સમીકરણ નંબર આપું છું આની ઉપર છે જે આપણે હવે આપણને આ જે સમીકરણ આપ્યું છે એને n વડે ગુણી લઈએ આપેલ સમીકરણને n વડે ગુણતા તો પ્રક્રિયા આપણે આ રીતે થઈ જશે NH2 પ્લસ NI2 નિપજમાં આવશે 2NHI હવે આ પ્રક્રિયા માટે આપણે સંકોણ ચાંક KDC ધારી લઈએ આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક KDC હોય તો આપણે હવે KDC નું મૂલ્ય દર્શાવી દેવું જો આ સમીકરણ આપણે જરૂર પડશે KC નું સૂત્ર જો કે આપણને ખ્યાલ છે એટલે હું હવે દૂર કરી નાખું લખી નાખી આપણે KDC બરાબર શું થશે HI કેટલી ઘાતાંક થશે 2N છેદમાં આવશે H2 એને ગુણ્યા I2 આની પર કેટલી ઘાતાંક n ઘાતાંક આ પ્રક્રિયા HI ની 2n ઘાતાંક H2 ની n અને I2 ની n ઘાતાંક n ઘાતાંક કોમન કાઢી લઈ તો આપણે આવું લખી શકીએ HI નો વર્ગ છેદમાં H2 એને ગુણ્યા I2 બરોબર આ એન ઘાતાંક દરેક માંથી તો આપણે કોમન કાઢી લીધી બરોબર તો HI ની વર્ગ આવશે છેદમાં H2 અને I2 નો ગુણાકાર તો કૌંસમાંથી શું છે KC તો આપણે અહીં લખી શકીએ તેથી KDC બરાબર KC^n સેના ઉપરથી દર્શાવ્યું આપણે સમીકરણ એક પરથી તો આમ H2 ને I2 ની જે બનાવટની પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉપરથી આપણે આ ત્રણેય સૂત્રો મેળવા આ ખાસ યાદ રાખવાનું છે કે પૂર્વગામી અને પ્રતિગામી પ્રક્રિયાના
સંપૂર્ણ અચળાંક એકબીજાના વ્યસ્ત હોય છે. એમસીક્યુમાં પૂછી શકાય, આના પર આધારિત દાખલાઓ બનાવશો. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે. તો હવે આપણે લઈએ કોયડા નંબર 7.4 કે જેમાં તમને આ પ્રક્રિયા આપવામાં આવી છે અને કેસી નું મૂલ્ય આપેલું છે 4.24. તો તમારે દરેક ઘટકોની સંતુલન સમયે સાંદ્રતાની ગણતરી કરવાની છે. તો આપણે પહેલા શરૂઆતની સાંદ્રતા પણ આપેલી છે 0.10 મોલર. તો આ બંને પ્રક્રિયકો એની શરૂઆતની સાંદ્રતા છે 0.10 મોલર. શરૂઆતમાં નિપજો ન હોય એટલે શરૂઆતની સાંદ્રતામાં આપણે નિપજોની સાંદ્રતા દર્શાવવાની થાય નહીં, અથવા ત્યાં 0 મોલર કરી નાખવાનું. હવે સંતુલન સમયે સાંદ્રતા, તો જો શરૂઆતની સાંદ્રતા હતી 0.10 અને હવે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે આ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ બને છે. આ પ્રક્રિયકોનું રૂપાંતર નિપજમાં થાય છે. તો પ્રક્રિયકનો અમુક જથ્થો, અમુક સાંદ્રતા શેમાં ફેરવાની હોય? નિપજમાં. તો આપણે ધારી લઈએ કે પ્રક્રિયકની એક્સ જેટલી સાંદ્રતા નિપજમાં ફેરવાય છે, આપણે ધારી લઈએ. તો એક્સ જેટલી સાંદ્રતા આમાંથી બાદ કરીએ, એવી રીતે H2O ની પણ 0.10 માઇનસ એક્સ આની સાંદ્રતા થઈ ગઈ, બરોબર. પછી નિપજ, આનો એક્સ જેટલું સાંદ્રતા નિપજમાં ફેરવાશે, નિપજની સાંદ્રતા એક્સ મોલર અને H2 ની સાંદ્રતા પણ એક્સ મોલર. તો આપણી પાસે દરેક ઘટકોની સાંદ્રતા સંતુલન સમયે સાંદ્રતા એટલે 0.10 માઇનસ એક્સ, આઈ પણ 0.10 માઇનસ એક્સ અને એક્સ મોલર. મોલ અહીંયા આગળ એક છે, જો મોલ અહીંયા હોત, બે હોત, ત્રણ હોત, તો અહીંયા ગણતરીમાં લેવા પડે. દાખલા તરીકે ના બે મોલ હોત તો આપણે અહીંયા 2x લખે. વાયુ પદાર્થો માટે મોલની ગણતરી કરવી પડે, કારણ કે મોલ બદલાય તો અણુની સંખ્યા બદલાઈ જાય, એટલે વાયુ પદાર્થો આપણે ધ્યાનમાં લેવા પડશે. હવે આ પ્રક્રિયા માટે આપણે કેસી નું સૂત્ર લખીએ. કેસી બરાબર CO2 ની સાંદ્રતા એને ગુણ્યા H2 ની સાંદ્રતા છેદમાં CO ની સાંદ્રતા એને ગુણ્યા H2 ની સાંદ્રતા. હવે CO2 ને H2 બંનેની સંતુલન સમય સાંદ્રતા x છે, એટલે હું ડાયરેક્ટ લખી નાખું છું x2. કેસી નું મૂલ્ય આપણને આપ્યું છે 4.24. CO અને H2O, બરોબર, આ CO અને H2O બંનેની 0.10 માઇનસ એક્સ, એટલે હું અહીં એનો પણ વર્ગ કરી નાખું છું, બરોબર. હવે સાદું કાપી દઈ, આને લીધે સામે 4.24 એને ગુણ્યા 0.10 માઇનસ એક્સ નો સ્ક્વેર ને જમણી બાજુ એક્સ સ્ક્વેર આનું વિસ્તરણ કરી નાખીએ, તો 4.24 એને ગુણ્યા 0.10 નો વર્ગ કરીએ એટલે 0.01 થઈ જાય માઇનસ. હવે આ આપણને ખબર છે કે આનું વિસ્તરણ કરીએ ત્યારે દિશાની જે હોય તે લખવાની, ને 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ, તો 2 ગુણ્યા 0.10 એટલે 0.20 એક્સ પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. ચાલો અંદર ગુણાકાર કરી નાખી, તો 0.0424 માઇનસ 0.20 વડે ગુણશો તો 0.848 એક્સ પ્લસ 4.24 એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. શું કહ્યું આપણે? ગુણાકાર કર્યો, તો 4.24 વડે ગુણ્યો તો 0.0424 માઇનસ, અને 4.24 ને 0.20 વડે ગુણ્યો તો 0.848, અને 4.24 વડે ગુણી નાખ્યો. હવે એક્સ સ્ક્વેર ને આ બાજુ લઈ લઈએ એટલે માઇનસ થઈ જશે અને અહીંયા 0 આવી જશે, અને આ આપણું પ્રથમ પદ થશે, કારણ કે હવે દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં આવશે, એટલે આપણે એને પ્રથમ લઈ લઈએ, બરોબર. તો બાદ બાકી કરીને ડાયરેક્ટ લઈએ 4.24 એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર બાદ થાય એટલે 3.24 એક્સ સ્ક્વેર. પછી આ મધ્યમ પદ છે માઇનસ 0.848 એક્સ, અને અંતિમ પદ પ્લસ 0.0424 બરાબર 0. હવે એને આપણે દ્વિઘાત સમીકરણ સાથે સરખાવીએ, એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા, દ્વિઘાત સમીકરણ સાથે સરખાવશું એટલે આપણને
एबीसी ना कई मूल्य प्राप्त है सारी साथ है सर वैरिएन मूल्य के लाओ से 3.24 बी नू मूल्य आओ से -0.848 और सी नू मूल्य आओ से 0.0424 अब आपने एबीसी ना मूल्य अपन आ रही थे प्राप्त किया तो अब द्विघात समीकरण के ना बीजना उकल मार्के तो समीकरण माइनस बी प्लस और माइनस अंडर रूट बी स्क्वायर माइनस 4ac अपॉन 2a આ સૂત્રનો ઉપયોગ કરશું અત્યારે આપણે બે પદ અલગ નહીં કરે પ્લસ ઓર માઇનસ જ રાખશું ચાલો -0.848 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ b² એટલે -0.848 નો વર્ગ પછી -4 a એટલે 3.24 અને c એટલે 0.0424 અને છેદમાં આનું બાદ બાકી કરીને વર્ગમૂળ કાઢી રાખો 6.48 0.719 -0.549 પછી જે આવે તેનું વર્ગમૂળ 0.412 છેદમાં 6.48 ચાલો હવે આપણે એકવાર એક બાદ બાકી ને એકવાર સરવાળો કરી અને સાદું બાકી દઈએ તેથી x બરાબર 0.848 પ્લસ 0.412 ભાગ્યા 6.48 અથવા x બરાબર 0.848 -0.412 x બરાબર -0.412 ભાગ્યા 6.48 અને x બરાબર 0.19 અથવા x બરાબર 0.067 આવા બે મૂલ્યો અહીં આપણી પાસે આવે છે બરોબર x બરાબર 0.19 અથવા x બરાબર 0.067 હવામાંથી કયું મૂલ્ય શક્ય છે તો x બરાબર 0.19 શક્ય નથી શા માટે કારણ કે આપણે શરૂઆતની સાંદ્રતા 0.10 છે x નું મૂલ્ય એના કરતા ઓછું આવે જ્યારે x બરાબર કેટલા આવે છે 0.19 આવે છે એટલે કે પ્રારંભિક સાંદ્રતાથી વધારે છે એટલે x નું મૂલ્ય 0.19 શક્ય નથી તો x નું કયું મૂલ્ય સ્વીકાર્ય છે અથવા શક્ય છે તો કે 0.067 તો આ 0.067 લાભ બનેની સાંદ્રતા 0.067 આવી ગઈ અને આમ આપણે x નું મૂલ્ય બાદ કરશું 0.067 એટલે આપણને આ બનેની સાંદ્રતા પણ મળી જશે તો આપણે અહીં દર્શાવી દઈ હવે એને જો આવી રીતે લખાય સાંદ્રતા આપણી પેલા લઈએ સાંદ્રતા છે CO ની તો CO અને H2 CO અને H2O બંનેની સાંદ્રતા કેવી છે સરખી કેટલી છે તો કે 0.10 માઇનસ એક્સ તો 0.10 માઇનસ એક્સ એટલે 0.067 આવશે 0.033 મોલર બરોબર અને બાકી રહ્યું CO2 નિપજમાં હતું CO2 અને H2 તો આ બંનેની સાંદ્રતા પણ સરખી છે એક્સ જેટલી આ બંને એક્સ જેટલી છે તો સીધું એક્સ નું મૂલ્ય ત્યાંની સાંદ્રતા થશે 0.067 મોલ
तो आवी रीते चार घटक सांद्रता अपनी पास आ गई। प्रक्रिया को सांद्रता जीरो पॉइंट जीरो तेतरीस निपज जीरो पॉइंट जीरो सड़सठ पूर्ण।